નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઇલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે 16 એપ્રિલ 2020માં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે. સાથે જ મિત્રો, વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 16 એપ્રિલ 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન 1. હાલમાં જ COVID-19ના દર્દીઓ માટે આયુર્વેદનો ઉપયોગ કરનાર પ્રથમ રાજ્ય ક્યું બન્યું? તો પ્રથમ રાજ્ય બન્યું છે દેશનું ગોવા. ગોવા રાજધાની પણજી, મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, રાજ્યપાલ સત્યપાલ મલિક, વિધાનસભાની બેઠકો 40, લોકસભાની બેઠકો 2, રાજ્યસભાની બેઠક 1, અને સ્થાપના વર્ષ છે 30 મે 1987. પ્રશ્ન 2. હાલમાં જ કયા રાજ્યની સરકારે 8000 ગામડાઓમાં ડોર ટુ ડોર સ્ક્રીનિંગ કરવાની જાહેરાત કરી? તે રાજ્ય સરકાર છે બિહાર. બિહાર રાજધાની પટના, મુખ્યમંત્રી નીતિશ કુમાર, રાજ્યપાલ ફાગુ ચૌહાણ, વિધાનસભાની બેઠકો 243, લોકસભાની બેઠકો 40, રાજ્યસભાની બેઠકો 16, અને સ્થાપના વર્ષ છે 1 એપ્રિલ 1912. પ્રશ્ન 3. હાલમાં જ કયા રાજ્યની સરકારે COVID-19ના દર્દીઓ માટે કોબોટ રોબોટિક્સનો ઉપયોગ શરૂ કર્યો? તો તે છે ઝારખંડ રાજ્ય સરકાર. ઝારખંડ રાજધાની રાંચી, મુખ્યમંત્રી હેમંત સોરેન, રાજ્યપાલ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, વિધાનસભાની બેઠકો 81, લોકસભાની બેઠકો 14, રાજ્યસભાની બેઠકો 6, અને સ્થાપના વર્ષ છે 15 નવેમ્બર 2000. પ્રશ્ન 4. હાલમાં જ કયા રાજ્યની સરકારે કોમિક પાઠ્યપુસ્તકોનું ઇલેક્ટ્રોનિક સંસ્કરણ લોન્ચ કર્યું? તો તે છે મણિપુર રાજ્ય સરકાર. મણિપુર રાજધાની ઇમ્ફાલ, મુખ્યમંત્રી એન બીરેનસિંહ, રાજ્યપાલ પીબી આચાર્ય, વિધાનસભાની બેઠકો 60, લોકસભાની બેઠકો 2, રાજ્યસભાની બેઠક 1, અને સ્થાપના વર્ષ છે 21 જાન્યુઆરી 1973. પ્રશ્ન 5. હાલમાં જ કયા રાજ્યની સરકારે COVID-19ના દર્દીઓના નમૂનાઓનું પૂલ ટેસ્ટિંગ શરૂ કર્યું? તો તે છે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર. ઉત્તર પ્રદેશ રાજધાની લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, વિધાનસભાની બેઠકો 404, લોકસભાની બેઠકો 80, રાજ્યસભાની બેઠકો 31, અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 6. હાલમાં જ કયા દેશે COVID-19ના ઇલાજ માટે એ વેક્સિનને માનવ પરીક્ષણ માટે મંજૂરી આપી? તો તે દેશ છે ચીન. ચીન પાટનગર બેઇજિંગ, રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ચલણ છે રેનમિની. પ્રશ્ન 7. હાલમાં જ વિશ્વ કલા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો તે ઉજવવામાં આવ્યો છે 15 એપ્રિલના રોજ. આ તારીખે. પ્રશ્ન 8. હાલમાં જ કયા દેશે પોતાના દેશમાં આયોજિત થનાર ટૂર ડી ફ્રાન્સને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો? તો તે દેશ છે ફ્રાન્સ. ફ્રાન્સ પાટનગર પેરિસ, રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન, પ્રધાનમંત્રી એડવર્ડ ફિલિપ, ચલણ છે યુરો અને ફ્રેન્ક. પ્રશ્ન 9. હાલમાં જ કયા મંત્રાલયે દેખો અપના દેશ નામની વેબિનાર સિરીઝ લોન્ચ કરી? તો તે મંત્રાલય છે પર્યટન મંત્રાલય. પર્યટન રાજ્યમંત્રી છે શ્રી પ્રહલાદસિંહ પટેલ. ભારત પાટનગર નવી દિલ્હી,
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 10. હાલમાં જ કયા દેશના પૂર્વ ગોલ્ફર ડગ સોન્ડર્સનું અવસાન થયું? તો તેઓ પૂર્વ ગોલ્ફર હતા અમેરિકાના, જેમનું અવસાન થયું છે. અમેરિકા, પાટનગર વોશિંગ્ટન ડીસી, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચલણ છે અમેરિકી ડોલર. પ્રશ્ન 11. IMF નાણાકીય વર્ષ 2020-21 ભારતનો વિકાસ દર કેટલો રહેવાનું અનુમાન કર્યું? તો અનુમાન કર્યું છે 1.9%. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 12. હાલમાં જ કઈ તારીખે ડૉક્ટર B.R. આંબેડકરની જન્મ જયંતિ ઉજવાય? તો તેમની જન્મ જયંતિ ઉજવવામાં આવી છે 14 એપ્રિલના રોજ. ભારતીય સંવિધાનના નિર્માતા ડૉક્ટર B.R. આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશના મહુમાં 14 એપ્રિલ 1891 થયો હતો. પ્રશ્ન 13. હાલમાં જ કોણે COVID-19 રિસ્પોન્સ પેકેજ વધારીને $20 બિલિયન કર્યું? તો તે કર્યું છે ADB. ADB એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક, સ્થાપના 1966 મુખ્ય મથક મનીલામાં છે અને સભ્ય દેશો છે 68. પ્રશ્ન 14. હાલમાં જ કોણે નજીકના સ્ટોર્સની જાણકારી માટે નિયરબાય સ્પોર્ટ્સ લોન્ચ કર્યું? તો તે કર્યું છે ગૂગલે. ગૂગલની સ્થાપના 1998 સ્થાપક લેરી પેજ અને સર્જિયો બ્રિન, મુખ્ય મથક કેલિફોર્નિયામાં છે અને CEO છે સુંદર પિચાઈ. પ્રશ્ન 15. હાલમાં જ અટલ ઇનોવેશન મિશન નીતિ આયોગે સંયુક્ત રૂપથી કયા સોફ્ટવેરને લોન્ચ કર્યું? તો તે છે કોલેબકેડ. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આગળના વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે, તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.